नमस्ते विद्यार्थी मित्रों, हूँ चिराग कारेलिया सरस्वती ग्रुप ऑफ एजुकेशन तरफ थी फरी एक वार आप सबनो हार्दिक स्वागत करूँ छू। मित्रों, धोरण छ विषय विज्ञान जेनो चैप्टर छे पांच पदार्थों अलगीकरण, जेने अंग्रेजी में आपणे कहीशू सेपरेशन ऑफ सब्सटेंसेस, राइट, के पदार्थों अलगीकरण। मित्रों, आगळनो सेशन एटले के पार्ट फोर में अपने आ लेशन की विस्तृत चर्चा करी हती गाळण प्रक्रिया विषे माहिती मेळवी, बराबर। आजे मित्रों अपने प्रवृत्तिओ करवाना छीए आ लेक्चर में, तो के आजने जे टॉपिक छे प्रवृत्ति आठ के मीठानुं संतृप्त द्रावण बनावुं। हवे मित्रों, तमे घरे क्यारे मीठानुं द्रावण बनाव्युं छे? तो मीठानुं द्रावण बनावा माटे कई कई साधन सामग्रीनी जरूर पड़े, ख्याल छे तमने? जो घरे मेहमान आव्या होय त्यारे घणी वखत मम्मी शरबत बनावता होय, अथवा क्यारेक वॉमिटिंग थई होय तो मीठावाळुं पाणी मीठाना कोगळा करता होय द्रावण बनावीने, राइट। तो आजे आपणे ए प्रवृत्ति आठमां शीखवाना छीए, राइट। तो प्रवृत्ति आठ मीठानुं संतृप्त द्रावण बनावुं। હવે સાધન સામગ્રી કઈ છે? તો કે સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે સાધન સામગ્રી પહેલા તો બીકર અથવા તમારા ઘરે, હવે જો આ પ્રવૃત્તિ છે તમારે ઘરે પણ કરવાની રહેશે, બરાબર, જે પ્રમાણે હું તમને સમજાવતો જઉં એ રીતે તમારે ઘરે પ્રવૃત્તિ કરવાની છે, જેથી કરીને તમારા માઇન્ડમાં ફિક્સ બેસી જાય, એને ગોખવાની જરૂર ન પડે। તો સાધન સામગ્રી બીકર, મીઠું, પાણી, ચમચી, બરાબર। હવે બીકર તો કાચના બીકર હોય, પણ તમારે ઘરે ગ્લાસ હશે કાચનો તો પણ ચાલશે, પણ સાવધાનીપૂર્વક ક્યાંક ગ્લાસ પછાડીને તોડતા નહીં, ઓકે, નહીતર મમ્મી છટકારશે, રાઈટ, ઓકે। તો ચાલો આપણે જોઈએ, તો કે એક બીકરમાં અડધા કપ જેટલું પાણી લો, એટલે તમારે ગ્લાસમાં અડધો ગ્લાસ ભરાય એટલું પાણી લેવાનું છે। ત્યારબાદ શું કરશો? તો કે બીકરમાં એક ચમચી જેટલું મીઠું નાખી તે બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો। તમારે જો આજની આ એક્ટિવિટી છે ને વિડિયો લેક્ચર આ પૂરો થાય ને ત્યાં સુધીમાં તમારે વિચારી લેવાનું છે, અને ત્યારબાદ આ બધી જ એક્ટિવિટી તમારે જાતે કરવાની છે, રાઈટ। તો શું કરશો? સૌપ્રથમ તો કે કાચનો ગ્લાસ લેવાનો બીકરની જગ્યાએ, અને એમાં અડધો ગ્લાસ ભરાય એટલું પાણી લેવાનું છે। ત્યારબાદ એ ગ્લાસમાં એક ચમચી જેટલું મીઠું નાખવાનું, અને બરાબર ઓગળી ના જાય ને ત્યાં સુધી એને હલાવતા રહેવાનું, ચમચી હલાવતા રહ્યો, રાઈટ। ત્યારબાદ ફરીથી એક ચમચી મીઠું ઉમેરો અને બરાબર હલાવો। આપણે ગ્લાસ કેટલો ભર્યો છે? અડધો। કેટલી ચમચી મીઠું નાખ્યું? એક ચમચી। ત્યારબાદ શું કર્યું? તો કે ચમચીથી મીઠાને હલાવ્યું, શા માટે? તો કે ઓગળી જાય તે માટે। હવે ત્યારબાદ ફરીથી એક ચમચી મીઠું નાખવાનું છે, રાઈટ। હવે એક ચમચી મીઠું નાખતા જવાનું, હલાવતા જવાનું, પછી એક ચમચી મીઠું નાખો અને હલાવતા રહે, બરાબર। એવી રીતે જ્યારે મીઠું ઓગળ્યા વગર જ બીકરમાં તળિયે પડી રહે ત્યારે મીઠું ઓગાળવાનું બંધ કરો। હવે મિત્રો, તમે વારા ઘડીએ તમે મીઠું લેતા જ જશો, ઓગળતા જશો, ઓગળી જશે, બીજી ચમચી લીધી ઓગાળતા રહ્યા, ત્રીજી ચમચી નાખી ઓગાળતા રહ્યા, ચોથી ચમચી નાખી ઓગાળ્યું, બરાબર। પણ એક સમય એવો આવશે કે મીઠું ઓગળશે નહીં, એ તળિયે પડી રહેશે। તો બીકરમાંના દ્રાવણને ગાળી લ્યો। ત્યારે જે તમે દ્રાવણ ગાળો છો, બરાબર છે, તે દ્રાવણ કેવું દ્રાવણ થયું? સંતૃપ્ત, બરાબર, કે ગ્લાસમાં જે પાણી છે એ પાણીને સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું, બરાબર। અને તળિયે શું થાય છે? તો કે જે દ્રાવણ છે એ પડી રહે છે, મીઠું છે એ પડી રહે છે, બરાબર। હવે જે દ્રાવણ તમે ગાળીને લઈ લીધું છે ને એ દ્રાવણને આપણે કેવું દ્રાવણ કહીશું? તો કે સંતૃપ્ત દ્રાવણ કહીશું, બરાબર, સંતૃપ્ત દ્રાવણ કહીશું। ફરી એક વાર, તો તમારે ઘરે એક ગ્લાસ લેવાનો છે કાચનો, એની અંદર અડધો ગ્લાસ ભરાય એટલું પાણી લેવાનું છે। ત્યારબાદ એક ચમચી મીઠું નાખવાનું, એને હલાવતા રહેવાનું, એ ઓગળી જાય ફરીથી એક ચમચી મીઠું નાખો, ઓગળતા રહ્યો, હલાવતા રહ્યો, ફરીથી એક ચમચી। હવે એક સમય એવો આવશે કે મીઠું તળિયે બેઠું બેસી જશે, એ સમયે શું કરવાનું છે? તો કે
ग्लास मानु द्रावण छे एने गाळी लेवानी। હવે ગાળશો ને એટલે પાણી જે દ્રાવણ છે એ ગળાઈ નીચે આવી જશે અને મીઠું જે વધારાનું હશે એ કાપડ કે જેનાથી તમે ગાળશો એમાં પડી રહેશે। તો જે દ્રાવણ તમે કાઢ્યું છે ને એ દ્રાવણને આપણે કયું દ્રાવણ કહીશું? તો કે સંતૃપ્ત દ્રાવણ। બરાબર, સંતૃપ્ત એટલે તૃપ્ત થઈ જાય, પાણી તૃપ્ત થઈ જાય મીઠાને આવરી લઈને। બરાબર, પછી વધારાનું એ ન લઈ શકે। જેમ કે આપણે જમતા હોઈએ, બહુ જ ભૂખ લાગી હોય, અથવા આપણે જમતા હોઈએ તો જમીએ ત્યારે આપણે કહેવાય ને કે જમતા જઈએ છીએ કોન્સ્ટન્ટ નહીં, પણ એક સમય એવો આવે કે જ્યારે આપણે પેટ આમ ફૂલ થઈ જાય। બરાબર, તો આપણે ભોજનથી તૃપ્ત થઈ ગયા, સંતૃપ્ત થઈ ગયા, તૃપ્ત થઈ ગયા, બરાબર આપણે ધરાઈ ગયા। એવી રીતે પાણી પણ એક સમય એવો આવશે કે જ્યારે એ દ્રાવણ મીન્સ કે બનાવવાનું બંધ કરી દેશે। બરાબર, તો એ જે તે સમયે જે દ્રાવણ બન્યું, બરાબર છે, અને મીઠું પડ્યું રહે છે અને આપણે ગાળી લઈએ છીએ, જે દ્રાવણને ગાળીએ છીએ એ દ્રાવણ કયું થયું? સંતૃપ્ત દ્રાવણ। ઓકે મિત્રો, હવે પ્રવૃત્તિ નંબર 9, તો કે સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તેમાં મીઠું ઓગાળી શકાય છે। બરાબર, શું કીધું છે? સંતૃપ્ત દ્રાવણને ગરમ કરો ને એટલે મીઠું ઓગાળી શકાય। કેવી રીતે? તો કે સાધન સામગ્રી શું શું જોઈશે? બીકર, મીઠું પાણી અને ગેસ સ્ટવ। હવે મિત્રો, જો આ જે પ્રવૃત્તિ છે ને એ કરો ને ત્યારે તમારા પેરેન્ટ્સને સાથે રાખવાના, યાદ રાખજો હું શું કહું છું, તમારા પેરેન્ટ્સને સાથે રાખવાના છે, રાઈટ? કોઈએ પોતપોતાની રીતે આ પ્રવૃત્તિ કરવાની નથી। તો જો શું શું સામગ્રી લેશો? તો કે બીકર એટલે કે કાચનો ગ્લાસ છે, એ મીઠું પાણી ગેસ સ્ટવ, એક બીકરમાં થોડું પાણી લઈ તેમાં ત્યાં સુધી મીઠું ઓગાળતા જાઓ જ્યાં સુધી મીઠું ઓગળવાનું બંધ ન થાય। પછી મીઠું ઓગળવાનું બંધ ના થાય ને અહીંયા આપણે કર્યું એ જ રીતે ઓગળવાનું બંધ ના થાય ત્યાં સુધી એને શું કરવાનું છે? ઓગાળતા જવાનું અને આ દ્રાવણને ગાળી લઈ વધારાનું મીઠું દૂર કરો। હવે દ્રાવણ સંતૃપ્ત થઈ જાય એટલે એને ગાળીને કાઢી લેવાનું અને વધારાનું મીઠું એનાથી દૂર કરી દેવાનું છે। તો આ રીતે મળતું દ્રાવણ, મીઠાનું સંતૃપ્ત દ્રાવણ, જે આપણે આગળની પ્રવૃત્તિમાં ભણી ગયા, બરાબર સમજાયું મિત્રો? હવે મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં થોડું મીઠું ઉમેરો, આ ઉમેરેલું મીઠું દ્રાવણમાં ઓગળ્યા વિના પડી રહેશે। બરાબર, કે હવે મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં શું કરવાનું છે? થોડું મીઠું ઉમેરવાનું અને આ ઉમેરેલું મીઠું શું થશે? દ્રાવણમાં ઓગળ્યા વિના જ પડ્યું રહેશે। બરાબર, હવે દ્રાવણને ગરમ કરો। હવે આ દ્રાવણ તમે દાખલા તરીકે જે કટો મીન્સ કે પેલામાં કાઢ્યું હોય, શું કહેવાય, આપણે પતીલું કે એમાં, બરાબર તપેલી કે એમાં તમે દ્રાવણ કાઢ્યું હોય એની અંદર થોડું મીઠું ઉમેરવાનું અને ઉમેરેલું મીઠું દ્રાવણમાં ઓગળ્યા વિના પડી રહેશે। બરાબર, હવે દ્રાવણને ગરમ કરો। હવે તપેલી તમે દ્રાવણ કાઢ્યું હોય એમાં મીઠું ઉમેર્યું નહીં, પડી રહ્યું ને, એ દ્રાવણને તમે ગરમ કરો। તો થોડી વાર પછી જુઓ કે બીકરના તળિયે રહેલા અદ્રાવ્ય મીઠાનું શું થયું? તો કે આ ગરમ દ્રાવણને ઠંડુ પડવા દો। શું બીકરના તળિયે ફરીથી મીઠું દેખાયું? જો તમને ક્વેશ્ચન થશે પહેલા, પણ આ વસ્તુ એક્ટિવિટી કરશો તો વધારે ખ્યાલ આવશે, તો અવલોકન કરતા શું માલુમ પડ્યું? તો કે સંતૃપ્ત દ્રાવણમાં રહેલ અદ્રાવ્ય મીઠું દ્રાવણને ગરમ કરતા દ્રાવ્ય થાય છે। બરાબર, કે કહેવાય ને કે અવલોકન કરતા આપણને શું માલુમ પડ્યું? તો કે સંતૃપ્ત દ્રાવણમાં રહેલ અદ્રાવ્ય મીઠું દ્રાવણને ગરમ કરતા દ્રાવ્ય થાય છે। અને નિર્ણય, તો કે સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તેમાં વધુ મીઠું દ્રાવ્ય થઈ શકે છે। કોઈ પણ દ્રાવણ છે એટલે સંતૃપ્ત દ્રાવણ હોય તેમાં આપણે જે વસ્તુને ઓગળવા માટે નાખી છે એ નાખતા જાઓ એટલે ગરમ થાય, એટલે સંતૃપ્ત દ્રાવણ ગરમ થાય એટલે એનો સમાવેશ કરી દે છે। બરાબર, નિર્ણય કરતા આપણને શું માલુમ પડ્યું? કે માલુમ એ પડ્યું કે જ્યારે કોઈ દ્રાવણને આપણે સંતૃપ્ત દ્રાવણ બનાવી દઈએ ત્યારબાદ, દાખલા તરીકે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ, એ સંતૃપ્ત દ્રાવણમાં મીઠું ઉમેરતા ત્યારબાદ તેને ગરમ કરવામાં આવે તો પડી રહેલ મીઠું એ દ્રાવણમાં સમાઈ જાય છે, એટલે કે ઓગળી જાય છે। એટલે અહીંયા સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તેમાં વધુ મીઠું દ્રાવ્ય થઈ શકે
છે તો મિત્રો તમને આ બંને એક્ટિવિટી ખ્યાલ આવી ગયો છે બની શકે તો ઘરે આ એક્ટિવિટી કરજો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આ પ્રક્રિયા થાય છે ઓકે મિત્રો 2 સેકન્ડ આપું છું જોઈ શકો છો મિત્રો હવે આપણે પ્રવૃત્તિ 10 વિશે અભ્યાસ કરીશું જે તમારી ટેક્સ્ટબુક માં આપેલ છે ઓકે પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગળે છે તે સાબિત કરવું બરાબર અલગ અલગ વસ્તુ પાણી છે પાણીમાં કોઈ પણ પદાર્થ જે ઓગળે એની માત્રા અલગ હોય બરાબર અને જુદા જુદા પ્રમાણમાં એ ઓગળતું હોય છે બરાબર તો એ આપણે સાબિત કરવાનું છે તો આ પ્રવૃત્તિ પણ તમે ઘરે કરી શકો છો સૌપ્રથમ આપણે એમાં શું જોઈએ છે બે બીકર તો તમારે બે ગ્લાસ લઈ લેવાના પાણી મીઠું ખાંડ અને ફટાકડી બરાબર હવે ફટાકડી શું છે તો મમ્મીને કહેજો એ ફટાકડી તમને મળી જશે રાઈટ તો હવે અહીંયા આપણે પહેલો પોઈન્ટ છે કે બે બીકર લઈ બંનેમાં એક સરખું અડધો કપ પાણી લ્યો બે બીકર લેવાના છે અને બંનેમાં એક સરખું અડધો કપ પાણી લેવાનું છે રાઈટ તો એક બીકરમાં એક ચમચી મીઠું નાખી એક બીકરમાં શું કરવાનું છે એક ચમચી મીઠું નાખવાનું છે અને તે ઓગળી ન જાય ત્યાં સુધી શું કરવાનું છે હલાવવાનું છે રાઈટ બંનેમાંથી એક બીકરમાં એક ચમચી મીઠું લેવાનું અને તે ઓગળી ન જાય ત્યાં સુધી એને ચમચીથી સ્ટેર કરવાનું મીન્સ કે હલાવવાનું છે રાઈટ ત્યારબાદ ત્રીજો પોઈન્ટ તો કે બીકરમાં એક એક ચમચી મીઠું ઉમેરતા જાઓ જ્યાં સુધી દ્રાવણ સંતૃપ્ત ન થાય આપણે આગળની એક્ટિવિટીમાં જોયું કે સંતૃપ્ત દ્રાવણ કેવી રીતે બને છે કે જ્યાં સુધી એ ક્ષમતા મીન્સ કે દ્રાવ્ય ન થાય બરાબર ત્યાં સુધી ઉમેરતા જ જાઓ રાઈટ તો કે દ્રાવ્ય થતું હોય ને દાખલા તરીકે તમે બીજી ચમચી નાખી એ દ્રાવણ બની જાય છે એનું તો ત્રીજી ચમચી નાખો બની જાય છે તો ચોથી ચમચી નાખો જ્યાં સુધી એ દ્રાવણ સંતૃપ્ત ના થાય ત્યાં સુધી મીઠું તમારે ઉમેરતા જવાનું છે હવે તો કે બીકરમાંનું દ્રાવણ સંતૃપ્ત થાય ત્યારે તેમાં કેટલી ચમચી મીઠું નાખ્યું એ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ અડધો ગ્લાસ ભર્યો કે આખો ગ્લાસ ભર્યો બરાબર છે તમે પાણી નાખ્યું હવે એ સંતૃપ્ત દ્રાવણ કેટલી ચમચી મીઠું નાખવાથી બને છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ને રાઈટ તો હવે આ જ પ્રવૃત્તિ ખાંડ માટે કરી બીજા બીકરમાં ખાંડનું સંતૃપ્ત દ્રાવણ બનાવો અને એ વખતે પણ તમારે યાદ રાખવાનું છે કે કેટલી ચમચી તમે ખાંડ નાખી બરાબર છે ખાંડનો ભાગ કહેવાય ને કે નાની જે દાણા આવે છે ખાંડના એ જ લેજો તો ફટાફટ ઓગળશે મોટા દાણા લાવશો તો એ હલાવતા રહેજો સાંજ સુધી કોઈ ઓગળશે નહીં કે સર આ તો સરે તો કીધું ઓગાળવાનું પણ આ તો ઓગળતું તો છે નહીં પણ ખાંડના નાના દાણા આવે છે એવી ખાંડ લેજો અને એને એવી રીતે હલાવતા જાજો અને એનું સંતૃપ્ત દ્રાવણ બનાવજો રાઈટ અને કેટલી ચમચી ખાંડની જરૂર પડી બરાબર એ પણ યાદ રાખજો ઓકે હવે આ જ પ્રવૃત્તિ ફટકડી માટે એટલે સેમ પ્રવૃત્તિ કરવાની છે ફટકડી લેવાની એને પણ પાણીમાં હલાવતા રહેવાનું બરાબર જ્યાં સુધી એ દ્રાવણ ના બને સંતૃપ્ત ના થાય ત્યાં સુધી તો હવે પદાર્થો કયા કયા પદાર્થોનું આવી રીતે અવલોકન કરવાનું છે તો કે મીઠું તો હવે જો મીઠું સંતૃપ્ત દ્રાવણ બનવા માટે 4 ચમચી બરાબર પાણીમાં જેટલી ચમચી પદાર્થ ઓગળ્યો હોય તેની સંખ્યા તો કેટલી મીઠુંનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે 4 ચમચી મીઠાની જરૂર પડે બરાબર ત્યારબાદ ખાંડ છે તો ખાંડનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે 9 ચમચી બરાબર તો ખાંડમાં વધારે વાર લાગે ઓગળતા કારણ કે એ ઘન પદાર્થ છે મીઠું પણ ઘન છે પણ મીઠું પાવડર સ્વરૂપમાં એટલે ફટાફટ ઓગળી જાય છે તમને એમ થશે કે સર મીઠું પણ ઘન છે પણ રાઈટ પણ એને એ પાવડર સ્વરૂપમાં હોય એટલે એ ફટાફટ ઓગળી જાય અને એનું દ્રાવણ પણ તરત જ બની જાય જ્યારે ખાંડ છે એને ઓગળતા થોડી વાર લાગે બરાબર અને એને પાણીમાં મિક્સ થતા પણ વધારે વધારે ખાંડ તમારે નાખવી પડે એનું દ્રાવણ બનાવવા માટે કારણ કે ખાંડ છે એ જેટલી નાખો ને એટલી અંદર એડ થઈ જાય રાઈટ એટલે એ વધારે ચમચી જોઈએ ખાંડ 9 ચમચી ત્યારબાદ ફટકડી છે તો એ 3 ચમચી જોઈએ 3 ચમચીમાં શું થાય તો કે સંતૃપ્ત દ્રાવણ બની જાય છે હવે અવલોકન તો અવલોકન કરતા આપણને શું ખ્યાલ પડે છે તો કે સમાન જથ્થાના પાણીમાં જુદા જુદા દ્રાવ્ય પદાર્થોની ઓગળવાની મહત્તમ ક્ષમતા જુદી જુદી હોય છે બરાબર આ તમે આ જોયું એના ઉપર તમને ખ્યાલ આવી ગયો હશે કે અલગ અલગ પદાર્થો હોય ને એને પાણીમાં દ્રાવ્ય થવાની ક્ષમતા જે હોય છે મહત્તમ ક્ષમતા એ જુદી જુદી હોય છે જેમ કે મીઠામાં 4 ચમચી જોઈએ સંતૃપ્ત દ્રાવણ બનાવવા એ રીતે ખાંડમાં 9 ચમચી જોઈએ ફટકડીમાં 3 ચમચી જોઈએ બરાબર એટલે અલગ અલગ પદાર્થો છે એને પાણીમાં દ્રાવ્ય બનવા માટે
એને પદાર્થ એ પદાર્થોને ઓગળવા માટેની ક્ષમતા છે એ અલગ અલગ હોય છે બરાબર એ આપણને અવલોકન કરતા માલુમ પડ્યું જ્યારે આપણે આ ત્રણેય દ્રાવણ ત્રણેય પદાર્થોના સંતૃપ્ત દ્રાવણ બનાવ્યા એ અને એની ચમચી આપણે કેટલી ચમચી જોઈ અલગ અલગ પદાર્થમાં જ્યારે એ એક્ટિવિટી કરી તો આપણને ખ્યાલ આવ્યો કે અલગ અલગ પદાર્થો જે હોય છે એનું એને દ્રાવ્ય થવા માટે એ પદાર્થોને ઓગળવા માટેની મહત્તમ ક્ષમતા જુદી જુદી હોય છે બરાબર હવે નિર્ણય આપણે શું કરીશું કે પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે બરાબર કે પાણી જે છે એ અલગ અલગ પદાર્થોને ઓગાળે છે પણ એ બધા જ પદાર્થને અલગ અલગ માત્રામાં અલગ અલગ પ્રમાણમાં ઓગાળે છે બરાબર ઈ કે શા પરથી કહી શકાય તો ફરીથી તમારે ટેબલ જોઈ લેવાનું કે આપણે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું ચાર ચમચીની જરૂર પડી ખાંડનું સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું નવ ચમચીની જરૂર પડી ફટાકડીનું સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું ત્રણ ચમચીની જરૂર પડી તો મિત્રો આ રીતે અલગ અલગ પદાર્થોને પાણીમાં ઓગળવા માટે ના પ્રમાણ અલગ અલગ હોય છે તો હું તમને બે સેકન્ડ આપું છું તમે આખી પ્રવૃત્તિ જોઈ લ્યો અને ઘરે પણ કરીને તમે ચેક કરી શકો છો તો મિત્રો તમે આ પ્રવૃત્તિ જોઈ લીધી હશે મિત્રો આ સાથે આપણો આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે સાથે સાથે આપણો ચેપ્ટર નંબર 5 પદાર્થોનું અલગીકરણ એ પણ અહીં પૂર્ણ થાય છે મિત્રો આ સાથે એક વર્કશીટ પીડીએફ વર્કશીટ હશે જેમાં તમારે મૂળ તો આ પ્રવૃત્તિઓ જ ઘરે કરવાની છે એ બેઝ જ હશે બરાબર પણ આખા લેસનની જે વર્કશીટ જે ટીક કરવાના પ્રશ્નોની જે વર્કશીટ હશે ઈ નેક્સ્ટ લેક્ચરમાંના વિડીયો લિંક સાથે આવશે તો એ તમારે ત્યારે કરવાની છે પણ આજના લેક્ચરમાં શું કરવાનું છે તો તમારે આ એક્ટિવિટી ઘરે કરવાની છે બરાબર આ ત્રણે ત્રણ એક્ટિવિટી તમારે પેરેન્ટ્સને સાથે રાખીને ઘરે જ કરવાની છે તો મિત્રો આ સાથે આપણો આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે ધન્યવાદ ટેક કેર